ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ધોરણ સાત પાટ એ પાર્ટ એમાં વિદ્યાર્થી મિત્રો પાઠ છ પાઠ છ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો વિદ્યાર્થી મિત્રો જુઓ પેજ નંબર થર્ટી થ્રી જુઓ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર થર્ટી થ્રી એમાં આપણે પેલો એક વિચારો પ્રશ્ન આપેલો છે ત્યાં સુધી ચલાવેલું બરાબર છે આપણે ઉપર આદિશંકરાચાર્ય એ ચલાવી દીધું છે એની માહિતી મેળવી લઈએ બરાબર એને રિવિઝન કહેવાય આદિશંકરાચાર્ય આદિશંકરાચાર્ય એમનું જન્મસ્થળ દક્ષિણ ભારતમાં કાલડી હતું આદિશંકરાચાર્યના પિતા કોણ હતા શિવગુરુ શિવગુરુ અને આદિશંકરાચાર્યના માતા કોણ હતા અંબાબાઈ આયંબા ત્યાર પછી આપણે રામાનુજાચાર્ય વિશે માહિતી મેળવીએ રામાનુજાચાર્ય પણ એક સંત હતા શંકરાચાર્ય પછી આશરે બસો પચાસ વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય નામના સંત થયા હતા અને એવું કહેવાય છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થઈ હતી રામાનુજાચાર્યએ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો રામાનુજાચાર્ય એમનો જ એમનું જન્મસ્થળ દક્ષિણ ભારતમાં પેરુમલતુર હતું દક્ષિણ ભારતમાં પેરુમલતુર એમનું જન્મસ્થળ હતું રામાનુજાચાર્યના પિતાનું નામ કેશવસેન હતું અને રામાના રામાનુજાચાર્યના માતાનું નામ કાંતિમતી હતું વિદ્યાર્થી મિત્રો આ અને વિચારો પ્રશ્ન એક તમારો જે છે ત્યાં સુધી આપણે ચલાવેલું હવે હું તમને એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ સમજાવું છું બંગાળામાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા એમાંથી આપણે એક બે વાક્યના પ્રશ્નો પણ કરતા જઈશું જાતે જ તમારે પ્રશ્ન બનાવવાનો હોય બંગાળામાં કયા કયા મહાન સંતો થઈ ગયા હતા તો બંગાળામાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા હતા ચૈતન્ય મહાપ્રભુએ કોના ગીતો રચ્યા હતા કૃષ્ણ ભક્તિના ચૈતન્ય મહાપ્રભુએ કોના ગીતો રચ્યા હતા કૃષ્ણ ભક્તિના તો ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળામાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો બોલ કયો મંત્ર હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો બરાબર છે તો પ્રશ્ન પાછો બીજો જેટલા બનાવવા હોય એટલા બને ચૈતન્ય મહાપ્રભુએ કોના ગીતો રચીને બંગાળામાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળામાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો હવે બીજું સમજીએ ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા તો ઉત્તર ભારતમાં કયા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા અથવા તો ભક્તિ આંદોલનની શરૂઆત કરી ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા શરૂઆત કરી હવે આપણે સંત કબીર વિશે માહિતી મેળવીશું સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં તમને સંત કબીરનું પિક્ચર આપેલું છે સંત કબીર હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે સંત કબીર વિશે માહિતી મેળવીશું બરાબર છે તો જયદેવનું એક નામ આવ્યું બંગાળામાં જયદેવ અને ચૈતન્ય જેવા સંતો હતા ત્યાર પછી આપણે ચૈતન્ય મહાપ્રભુની વાત કરી તેમણે કૃષ્ણ ભક્તિના ગીતો રચ્યા અને હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હવે નવો પ્રશ્ન છે ઉત્તર રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હવે કબીર વિશે ભણીશું એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ હતા કે એક જ ઈશ્વરમાં ઈશ્વરમાં માનવું જોઈએ એવી એકેશ્વર પરંપરામાં કયા સંત સૌથી મહત્વપૂર્ણ સંત હતા કબીર કયા સંત કબીર કબીર કયો વ્યવસાય કરતા હતા વણકરનો કયો વ્યવસાય વ્યવસાય વણકર હતા અને કબીરનો કવિતા સંગ્રહ કયો છે બીજક કયો છે બીજક એ તેમનો તેમનો કવિતા સંગ્રહ છે પછી કબીરની વાત પણ પૂરી થઈ ઓકે હવે આપણે નવો પ્રશ્ન છે શીખોનો શીખ જાતિ તો તમને ખબર છે ને શીખ ધર્મ બરાબર છે પંજાબના લોકો શીખ ધર્મ પાડતા હોય છે તો શીખોના પવિત્ર ગ્રંથ કયો શીખોનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ શીખોનો પવિત્ર ગ્રંથ કયો ગુરુ ગ્રંથ સાહેબ અને એ ગ્રંથમાં તેમની કવિતાઓનો શીખોની કવિતાઓનો સમાવેશ કરવામાં આવેલ છે બરાબર છે તો ફરીથી આપણે જોઈએ શીખોનો પવિત્ર ગ્રંથ ગુરુગ્રંથ સાહેબ હતો તેમની કવિતાઓનો સમાવેશ કરેલો છે બરાબર અને ગુરુગ્રંથ સાહેબમાં તેમની કવિતાઓનો સમાવેશ થયેલો છે હવે આપણે જોઈએ સંત રવિદાસ તેમના ગુરુભાઈ હતા કોના તો કબીરના કોના કબીરના કબીરના ગુરુભાઈ કોણ હતા સંત રૈદાસ તે પણ કબીરની જેમ સંત રાય રૈદાસ પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા બરાબર તો રૈદાસ પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા પછી એક પંક્તિ આપેલી છે સાધુ એ જેસા સાહિયે જેભાઈ સાર સાર કો કહી રહે થોથા ઉડાય નીચેનો પેરેગ્રાફ જુઓ ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા શીખ ધર્મના સ્થાપક કોણ હતા ગુરુ નાનક અને શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો હતો ગુરુ ગ્રંથ સાહેબ શીખ ધર્મના ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા તેઓ નિર્ગુણ શાખાના સંત હતા કોણ ગુરુ નાનક ગુરુ નાનકના શિષ્યો શીખ કહેવાતા ગુરુ નાનકના શિષ્યો કોણ કહેવાતા શીખ કહેવાતા અને શીખોનો પવિત્ર ગ્રંથ કયો કીધો ગુરુ ગ્રંથ સાહેબ ગુરુ ગ્રંથ સાહિબ તેમનો શીખોનો પવિત્ર ગ્રંથ હતો એ ઉપરાંત હવે બીજો પ્રશ્ન છે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં કયા કયા સંતો થઈ ગયા તો ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા ફરીથી તો વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો કયા કયા હતા તુલસીદાસ સુરદાસ મીરાબાઈ એ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા કયા સંત યુવાનીમાં સાધુ બની ગયેલા તુલસીદાસ તુલસીદાસનો ગ્રંથ કયો રામચરિત માનસ કયો રામચરિત માનસ તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી તુલસીદાસે કયા બે ગ્રંથોની રચના કરી હતી જે લોકોના પ્રિય ગ્રંથ બની ગયા હતા તો તુલસીદાસના બે ગ્રંથો છે એક રામચરિત માનસ અને બે વિનય પત્રિકા આ બંને ગ્રંથો લોકપ્રિય ગ્રંથોની રચના તુલસીદાસે કરી હતી તુલસીદાસનો કયો ગ્રંથ આજે પણ એ લો બધો લોકપ્રિય છે બરાબર છે ખૂબ લોકપ્રિય છે આજે પણ તો એ તુલસીદાસનો કયો ગ્રંથ આમ તો બે હતા પણ સૌથી વધુ લોકપ્રિય ગ્રંથ એમાંથી કયો બન્યો હતો રામચરિત માનસ કયો લોકપ્રિય ગ્રંથ બન્યો હતો રામચરિત માનસ ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત કોણ હતા નરસિંહ મહેતા કોણ હતા નરસિંહ મહેતા ફરીથી ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત કયા હતા નરસિંહ મહેતા નો ફાળો ખૂબ જ હતો નરસિંહ મહેતા ચૌદસો બારથી થી ચૌદસો ચૌસ્યાસી ગુજરાતી ભાષાના આદિકવિ ગુજરાતી ભાષાના આદિકવિ કોણ હતા નરસિંહ મહેતા નરસિંહ મહેતા ભાવનગર માં આવેલ મૂળ તળાજાના નરસિંહ મહેતા ભાવનગરમાં આવેલ મૂળ તળાજાના પાછળનું પેજુ અને પછી જૂનાગઢ આવીને વસેલા મૂળે તળાજાના હતા અને પછી એમણે ત્યાં આવીને વસવાટ કર્યો હતો જૂનાગઢ નરસિંહ મહેતાના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાત્યાએ લોક જન સમાજ પર ખૂબ જ ઊંડી અસર કરી હતી જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમને ગુરુ નાનકનું પિક્ચર આપ્યું છે તુલસીદાસનું પિક્ચર આપ્યું છે અને લાસ્ટમાં કયું આપ્યું છે નરસિંહ મહેતા અત્યારે આપણે કોની માહિતી મેળવી રહ્યા છીએ નરસિંહ મહેતાની બરાબર છે નરસિંહ મહેતાનું કયું ભજન છે જે આજે પણ લોકપ્રિય બન્યું છે તો નરસિંહ મહેતાનું લોકપ્રિય ભજન આજે પણ છે તમે રેડિયો ઉપર કે ઘણીવાર તમે સાંભળતા હશો વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પરાઈ જાણે રે તો આ ભજન આજે પણ ખૂબ જ લોકપ્રિય છે તેઓ સંસારી હોવા છતાં નરસિંહ મહેતા સંસારી હોવા છતાં સંસારમાં રહેતા હોવા છતાં સંસારના રંગોથી પર હતા નરસિંહ મહેતાએ છૂટાછૂત એટલે છૂત અછૂત હરિજનો સાથે કોઈ ભેદભાવ રાખવો નહીં અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો નરસિંહ મહેતાએ કઈ બાબતનો વિરોધ કર્યો હતો નરસિંહ મહેતાએ છૂટાછૂટ છૂત અછૂત અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો તેઓ સૌના ઘેર ભજન કરવા જતા નરસિંહ મહેતા શું કરતા તો બધાના ઘરે ભજન કરવા માટે જતા હતા તેઓ સૌના ઘર ઘરે ભજન કરવા જતા ભજન કરનાર તેમને મન હરિનો જન હતો જે લોકો હરિનું હરિનું એટલે પ્રભુનું જે ભગવાનનું પ્રભુનું ભજન કરે તે હરિનો જન હતો તે ભગવાનનો માણસ હતો એવું નરસિંહ મહેતા માનતા હતા એમને ભજન ખૂબ પ્રિય હતા નરસિંહ મહેતા પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વરમાં માનતા એ કોઈ પણ જાતનો પક્ષપાત કરતા નહીં એ હંમેશા પરમેશ્વર ભગવાનમાં માનતા હતા સમદ્રષ્ટિને સર્વ કે બધાને એક દ્રષ્ટિથી એક નજરથી સર્વ જોવા જોઈએ બધાને સમાન ગણવા જોઈએ તેમણે એટલે કે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે એ ખૂબ કૃષ્ણ ભક્તિના ભજનો કરતા અને એવું કહેતા કે જે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે બરાબર છે તો નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે જે શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે એના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે આપત્તિઓ એટલે મુસીબતો તો નરસિંહ મહેતા કહેતા કે જે મનુષ્ય કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે એને કોઈ મુસીબત આવે નહીં એ બધી મુસીબતો પાર કરી શકે એનો એ સામનો કરી શકે એવું કોણ કહેતું હતું નરસિંહ મહેતા નરસિંહ મહેતાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ હતું એ કૃષ્ણ ભક્તિમાં ખૂબ જ માનતા હતા બરાબર છે અને તેમના પદો પ્રભાત્યા તરીકે જાણીતા હતા નરસિંહ મહેતાના પદો સેના તરીકે જાણીતા હતા પ્રભાત્યા એટલે એ લોકો શું કરતા સવારમાં પણ ભજન કરવા માટે જતા હતા તો નરસિંહ મહેતા વિશે તમે ઘણી બધી માહિતી મેળવી બરાબર હમણાં તમે જે ભણ્યા એમાંથી એક બે પ્રશ્ન બોલું છું અને પછી આપણે આ નરસિંહ મહેતાવાળો આખો અત્યારે જે ભણ્યા એ આખા જ પેરેગ્રાફનું આપણે શું કરી લઈશું વાંચન કરી લઈશું એ આપણે પાઠ બીમાં કરીશું અત્યારે હું એક બે પ્રશ્ન બોલું છું જે તમે સાંભળો બરાબર છે તમે કોની માહિતી મેળવી કબીરની માહિતી મેળવી બરાબર છે તો કબીર એ પણ કોણ હતા તો એકેશ્વર પરંપરાના મુખ્ય સંત કબીર હતા સંત રહીદાસ કોણ હતા તો સંત રવિદાસ એ કબીરના ગુરુભાઈ હતા ખાલી તમને એક બે પ્રશ્નો આપણે બોલીએ છીએ શીખોનો પવિત્ર ધર્મગ્રંથ કયો શીખોનો પવિત્ર ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ યાદ પણ રહી જાય ને શીખોનો પવિત્ર ધર્મગ્રંથ કયો ગુરુ ગ્રંથ સાહેબ બરાબર છે તુલસીદાસના બે ગ્રંથો હતા બરાબર પણ તુલસીદાસનો કયો ગ્રંથ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે તમે અત્યારે રામાયણ પણ જોયું હશે તો તુલસીદાસનો ખૂબ જ લોકપ્રિય ગ્રંથ કયો હતો રામચરિત માનસ કયો હતો રામચરિત માનસ હવે વિદ્યાર્થી મિત્રો પાર્ટી પૂરું કરું છું આપણે એનું વાંચન નેક્સ્ટ વિડીયોમાં કરીએ પાર્ટ એ અહીં પૂરું થાય છે